हेलो फ्रेंड्स, वेलकम बैक टू मयूर गुजराती टू इंग्लिश। गई कालना लेक्चर की अंदर आपणे पार्ट्स ऑफ स्पीच की बात करी थी और दरेके दरेक पार्ट ऑफ स्पीच मैं तमने कीधु तुं कि एक एक टॉपिक लईने आपणे डिटेल में समझीशू। तो आज सौथी पहेलुं आपणुं टॉपिक छे नाउन। नाउन अने टाइप्स ऑफ नाउन ए आज आपणे डिस्कस करीशू। तो सौथी पहेला आपणे जोईए कि नाउनना केटला प्रकार छे। प्रॉपर नाउन, कॉमन नाउन, मटीरियल नाउन, कलेक्टिव नाउन, कॉन्क्रीट एंड एब्स्ट्रेक्ट नाउन, काउंटेबल एंड अनकाउंटेबल नाउन, जीरन एंड इन्फिनिटिव के जे एक्ट एज ए नाउन करता होय छे। हवे डिटेल में आपणे एक एक नाउन ने विथ डेफिनेशन अने एक्जाम्पल द्वारा समझीशू। आजे नाउन, ए नाउन इज ए वर्ड यूज एज द नेम ऑफ ए पर्सन, प्लेस ओर अ थिंग। जेम के आपणे अगाउ पण डिस्कस करी दू के नाउन शू बतावे छे, एक पर्टिक्युलर पर्सन, प्लेस कर तो थिंग विषय आपणे कहे छे, एने आपणे नाउन कहीए छे। अने नाउनना डिफरंट डिफरंट प्रकार होय छे। हवे चलो एक्जाम्पल जोईए। अकबर वॉज ए वाइस किंग। अकबर वॉज ए वाइस किंग, आ एक्जाम्पलनું થોડુંક આપણે સમજીએ। ધી નાઉન અકબર રિફર્સ ટુ એ પર્ટિક્યુલર કિંગ। જે નાઉન અકબર જે છે રિફર્સ ટુ એ પર્ટિક્યુલર કિંગ, એક રાજા વિશેની આપણને સૂચવી રહ્યું છે, વાત કરી રહ્યું છે। બટ ધી નાઉન કિંગ માઇટ બી એપ્લાઇડ ટુ એની અધર કિંગ એઝ વેલ એઝ ટુ અકબર। આજે આની આ સેન્ટેન્સમાં વાત કરી છે અકબરની, કે જે એક પ્રોપર નાઉન છે, પણ કિંગ જે છે એ આ સેન્ટેન્સમાં અકબર વિશે વાત કરી રહ્યું છે। પણ કિંગ આપણે કોઈ પણ બીજા રાજા માટેના નામ માટે આપણે ઉપયોગ કરી શકીએ। વી કોલ અકબર અ પ્રોપર નાઉન એન્ડ કિંગ અ કોમન નાઉન। હવે વધુ સારી રીતે આને જો સમજીએ વિથ સમ એક્ઝામ્પલ્સ। આરવા ઇઝ અ પ્રોપર નાઉન, વાઇલ ગર્લ ઇઝ અ કોમન નાઉન। વેદાંત ઇઝ અ પ્રોપર નાઉન, એ પર્ટિક્યુલર હું વેદાંતની વાત કરી રહ્યો છું, એ વ્યક્તિની, તો વેદાંત ઇઝ અ પ્રોપર નાઉન। વાઇલ બોય ઇઝ અ કોમન નાઉન, કોઈ પણ બોયની આપણે વાત કરીએ। મુંબઈ ઇઝ અ પ્રોપર નાઉન, વાઇલ સિટી ઇઝ અ કોમન નાઉન। ગાઈઝ, ઇટ ઇઝ અન્ડરસ્ટુડ, બહુ સિમ્પલ વસ્તુ છે। મુંબઈ એક પર્ટિક્યુલર સિટી છે, સ્પેસિફિક એક સિટીની આપણે વાત કરી રહ્યા છીએ, તો એને એક પ્રોપર નાઉન આપણે કહીએ છીએ। પણ જ્યારે સિટી શહેર, તો શહેર તો કોઈ પણ હોઈ શકે, તો એને આપણે કોમન નાઉન કહીએ છીએ। કોમન નાઉન, અ કોમન નાઉન ઇઝ અ નાઉન ગિવન ઇન કોમન ટુ એવરી પર્સન ઓર થિંગ ઓફ ધી સેમ ક્લાસ ઓર કાઇન્ડ। કોમન નાઉન એટલે શું છે, કે જેમ કે આપણે એક્ઝામ્પલ જે અહીંયા મેન્શન કરે છે એના દ્વારા આપણે સમજીએ કે બોય, છોકરાઓ, આ એક કોમન નાઉન છે। કોઈ પર્ટિક્યુલર કોઈ છોકરાની વ્યક્તિની વાત કરી હોય તો આપણે સ્પેસિફિક એનું નામ દઈએ છીએ। એ જ રીતે સિટી, કે સિટી એટલે કયું શહેર, તો ધારો કે સુરત, તો એ બેસિકલી આપણે સ્પેસિફિક સુરત સિટીની વાત કરતા હોઈએ તો સુરત એ એક પ્રોપર નાઉન કહેવાય। પણ જ્યારે કોઈ પણ આપણે શહેરની વાત કરીએ છીએ, સમગ્ર શહેરોમાં આપણે કોઈ જનરલમાં વાત કરતા હોઈએ, તો સિટી જે છે એ કોમન નાઉન છે। સેમ રીતે મેન, વુમન, એનિમલ, ગર્લ, પ્લેસ, કન્ટ્રી, કોઈ મોન્યુમેન્ટ હોય કે સ્ટેટ, આ બધા એક કોમન નાઉન છે। પણ જ્યારે આપણે સ્પેસિફિક કોઈ વસ્તુની વાત કરતા હોઈએ એનું નામ દઈને, તો એને આપણે પ્રોપર નાઉન કહીએ છીએ। શરૂઆતમાં આપણે કોમન નાઉન જોયા, હવે આપણે પ્રોપર નાઉન શું છે એ જોઈએ। અ પ્રોપર નાઉન ઇઝ ધ નેમ ઓફ સમ પર્ટિક્યુલર પર્સન, પ્લેસ ઓર થિંગ। આ જો કહું રાકેશ પ્લીઝ કમ યર, તો હું સ્પેસિફિક રાકેશને કહું છું। અને ધારો કે જો હું એમ કહું બોયઝ પ્લીઝ કમ યર, તો બોયઝ એક કોમન નાઉન છે, તો ત્યાં જેટલા પણ છોકરાઓ છે એ લોકો અહીંયા આવશે। ક્લિયર? સેમ રીતે પ્રોપર નાઉનની અંદર બીજી એક્ઝામ્પલ છે સુરત, કે જે મેં હમણાં અગાઉ પણ તમને કીધું, એક પર્ટિક્યુલર સિટીનું હું નામ દઉં છું। ઇન્ડિયા, એક દેશ, કે જે એક સ્પેસિફિક એક દેશની મેં વાત કરી છે। જેમ કે ધારો કે હું એમ કહું કે ઇન્ડિયા, પાકિસ્તાન, અમેરિકા, માલદીવ્સ, તો આ બધી કન્ટ્રીઝ કહેવાય, કન્ટ્રી કોમન કહેવાય। પણ સ્પેસિફિક જ્યારે કોઈ પર્ટિક્યુલર નામ દેતા હો તમે, તો એને પ્રોપર નાઉન કહેવામાં આવે છે। સેમ રીતે પાર્કર, હવે પાર્કર કંપનીની પેન તમને બધાએ તમારા સ્કૂલ કોલેજ કાળમાં વાપરીએ છીએ ને, અત્યારે પણ તમારી ઓફિસમાં એમાં તમે યુઝ કરતા જશો, તો પેન એક કોમન નાઉન છે, પણ પાર્કર એ એક પ્રોપર નાઉન છે, કે પાર્કર કંપનીની પેન, કે જ્યારે પેનની ખાલી આપણે વાત કરીએ તો એ તો કોમન છે। સેમ રીતે કુતુબ મિનાર ઇઝ અ મોન્યુમેન્ટ, વી ઓલ નો દેટ, રાઈટ? તો સ્પેસિફિક કુતુબ મિનારની હું વાત કરી રહ્યો છું, તો એને આપણે પ્રોપર નાઉન કહીએ છીએ।
मटीरियल नाउन। मटीरियल नाउन आपने कोई स्पेसिफिक एक मटीरियल के सब्सटेंस विषय आपने माहिती आपे छे, एटले एने मटीरियल नाउन कहेवामां आवे छे। जेम के प्लेटिनम छे, गोल्ड छे, सिल्वर, आ बधा एक स्पेसिफिक मटीरियल छे। हवे ज्यारे एर, वॉटर, सॉल्ट आ नेचरल रिसोर्सिस छे, नेचरल मटीरियल छे कि जे आपने मळ्या छे, स्टोन छे, सनलाइट छे, एवी रीते मिल्क, ब्रिक, क्लोथ, घी, आ मेनमेड मटीरियल छे। क्लोथ आपणे મનુષ્યોએ બનાવેલું છે, સેમ રીતે ઘી, બ્રિક, રાઈટ? તો એ રીતે મટીરિયલ નાઉનની અંદર આ રીતે બે પ્રકાર થતા હોય છે, નેચરલ અને મેનમેડ, કે જે આપણે સ્પેસિફાઈ કરવાના હોય છે। બેસિક લર્નર્સ આ ખાસ તમે ધ્યાન રાખજો, રાઈટ? કમિંગ ટુ ધી અનધર પાર્ટ, દેટ ઇઝ અ કલેક્ટિવ નાઉન। નો વોટ ઇઝ અ કલેક્ટિવ નાઉન? અ કલેક્ટિવ નાઉન ઇઝ અ નેમ ઓફ અ નંબર ઓર કલેક્શન ઓફ પર્સન ઓર થિંગ્સ ટેકન ટુગેધર એન્ડ સ્પોકન ઓફ એઝ વન હોલ। કે જ્યારે આપણે કોઈ સમૂહમાં જે વ્યક્તિઓનું ટોળું હોય કે સમગ્ર કોઈની વાત કરતા હોય અને આખા એની વાત આપણે એકમાં કહેવા માંગતા હોઈએ, સ્પોકન ઓફ એઝ વન હોલ, એટલે એને કલેક્ટિવ નાઉન કહેવામાં આવે છે। દાખલા તરીકે જેમ કે ક્રાઉડ, પીપલ, ટીમ, પોલીસ, હર્ડ, જ્યુરી, ફેમિલી, નેશન એન્ડ એક્સેટ્રા, બહુ બધા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે। તો ગાઈસ, મટીરિયલ નાઉન અને કલેક્ટિવ નાઉન, આઈ હોપ કે તમને અન્ડરસ્ટુડ અત્યાર સુધીના નાઉનમાં આ થયું હશે। હવે આપણે આગળ કલેક્ટિવ નાઉનની અંદર, કે જેમ કે પોલીસ જે છે, રાઈટ, તો એ એક પર્ટિક્યુલરલી પોલીસ ડિપાર્ટમેન્ટ માટે અને ઓફિસર્સ માટે કેવી રીતે ઉપયોગ થાય છે એ આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીશું। સેમ રીતે ટીમનું એક્ઝામ્પલ લઈશું, હર્ડનું લઈશું, રાઈટ? તો એ રીતે એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીશું કે કેવી રીતે એમાં ઇઝનો ક્યારે આપણે ઉપયોગ કરીએ છીએ અને આરનો ક્યારે ઉપયોગ કરીએ છીએ, અને ક્રાઉડનું પણ એક બે એક્ઝામ્પલ દ્વારા હું તમને સમજાવીશ। હવે ફ્રેન્ડ્સ, આ અમુક એવા વર્ડ્સ કે જે કલેક્ટિવ નાઉનની અંદર આવતા હોય છે, પણ બેસિક લર્નર્સને હંમેશા આની અંદર કન્ફ્યુઝન રહેતું હોય છે કે સર, ઇઝનો ઉપયોગ ક્યારે કરવો અને આરનો ઉપયોગ ક્યારે કરવો। સામાન્ય રીતે આપણે જાણતા હોઈએ છીએ કે ઇઝનો ઉપયોગ આપણે સિંગ્યુલર ફોર્મ માટે કરીએ છીએ અને આરનો ઉપયોગ આપણે પ્લુરલ ફોર્મ માટે કરતા હોઈએ છીએ, કે જે હજુ આવનારા લેક્ચરની અંદર એક આખું લેક્ચર જે છે ઇઝ આર ને એના વિષય ઉપરનું, વર્બ્સનું એનું, કે જેમાં હું તમને ડિટેલમાં એનું ડિસ્કશન તો કરીશું જ આપણે। તો સૌથી પહેલાં જે આ શબ્દ જે છે ક્રાઉડ, તો ક્રાઉડનો આમાં ઇઝ તરીકે પણ ઉપયોગ થયો છે અને આર તરીકે પણ થયો છે, કે જ્યારે ક્રાઉડ એટલે એક માણસોનો સમૂહ, ભીડ। તો એક સિચ્યુએશન તમે વિચારો કે તમારી સામે એક ક્રાઉડ ઊભું છે, તો ત્યારે તમે શું કહેશો? અ ક્રાઉડ ઇઝ શાઉટિંગ એટ મી। ધારો કે સામે અમુક માણસોની ભીડ હોય અને એ તમારા પર બૂમાબૂમી કરતા હોય, તો તમે શું કહેશો? આ એક જ ક્રાઉડની વાત કરી છે, તો આપણે કહીશું ધ ક્રાઉડ ઇઝ શાઉટિંગ એટ મી। હવે બીજી એક સિચ્યુએશન તમે વિચારો, એક્ઝામ્પલ પહેલાં વાંચીએ અને પછી સમજીએ। દે આર લુકિંગ એટ મી એન્ડ ધે આરન્ટ, બોથ ધી ક્રાઉડ્સ આર હિયર। તમે કોકને કહી રહ્યા છો કે મારી સામે બે ક્રાઉડ છે, કે જેમાં એક લોકો, એક ક્રાઉડ જે છે કે જે મારી સામે જોઈ રહ્યું છે અને બીજું છે કે જે નથી જોઈ રહ્યા મારી સામે, પણ એ બે બે ક્રાઉડ એટલે જે માણસોનો સમૂહ છે એ મારી સમક્ષ છે, મારી સામે છે, એટલે લખ્યું છે દે આર લુકિંગ એટ મી એન્ડ દે આરન્ટ, એટલે બીજું જે ક્રાઉડ જે છે એ નથી જોઈ રહ્યું। બોથ ધી ક્રાઉડ્સ આર હિયર, બોથ ધી ક્રાઉડ્સ આર હિયર, એ બે ક્રાઉડ મારી સામે છે। બીજું એક્ઝામ્પલ છે પીપલ, પીપલમાં આરનો ઉપયોગ કેવી રીતે કર્યો છે, અને પીપલ અને પીપલ્સ, કે જે હંમેશા સ્ટુડન્ટને પહેલેથી કન્ફ્યુઝન આવતું હોય છે આ શબ્દની અંદર, કે સર પીપલ ક્યારે વાપરો શબ્દ અને પીપલ્સ ક્યારે વાપરો। હવે એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ, પીપલ આર સિટિંગ ઇન દેટ હોલ, એવું કીધું કે ભાઈ અમુક માણસો સામેના હોલની અંદર બેઠા છે, તો એમાં ખાલી શબ્દ વાપર્યો પીપલ, અને બીજા ઉદાહરણમાં આપણે વાપર્યો છે શબ્દ પીપલ્સ, પીપલ્સ ફ્રોમ રાજસ્થાન એન્ડ ગુજરાત આર સિટિંગ ઇન દેટ હોલ, રાજસ્થાનમાંથી અને ગુજરાતના માણસો સામેના હોલની અંદર બેઠા છે, તો એમાં આપણે શેનો ઉપયોગ કર્યો? પીપલ્સનો, ના કે બલ્કિ પીપલનો। ક્લિયર ગાઈસ? બેસિક લર્નર્સ, હજુ તમને કહું છું કે ઇઝ અને આરનું આગળના દિવસોની અંદર લેક્ચર આવશે, કે જેની અંદર કમ્પ્લીટલી સિંગ્યુલર પ્લુરલ ટુ બીનું આખું વર્બ ફોર્મથી સાથે આપણે હું તમને શીખવાડીશ, સો ડોન્ટ વરી ફોર દેટ। ત્રીજો શબ્દ છે પોલીસ, આ શબ્દની અંદર હંમેશા સ્ટુડન્ટ્સોને કન્ફ્યુઝન હોય છે કે સર આમાં કઈ રીતે ઉપયોગ કરવો અને કઈ રીતે બોલાય, કે પોલીસ
આપણે સામાન્ય એમ કહીએ કે ભાઈ પોલીસ આવી રહી છે, તો આપણે કહીએ પોલીસ ઇઝ કમિંગ. હવે એની અંદર શું છે કે એક અમુક ઓફિસર્સની આપણે વાત કરી છે, 4-5 ઓફિસર્સ આવી રહ્યા હોય તો આપણે એમ કહેતા હોઈએ કે ધી પોલીસ ઇઝ કમિંગ. પણ જ્યારે સમગ્ર આપણે ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટની વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે પહેલું એક્ઝામ્પલ આપણે જોઈએ, ધી પોલીસ હેવ ટેકન ધેર ડિનર. હવે એની આ એક્ઝામ્પલમાં એવું કહેવામાં આવ્યું છે કે પોલીસ હેવ ટેકન ધેર ડિનર, કે પોલીસ જે છે એને અમુક ઓફિસર્સ જે છે એ લોકોએ એમનું રાત્રિ ભોજન લઈ લીધું છે. હવે બીજું એક્ઝામ્પલ જુઓ, ધી પોલીસ હેઝ બીન સર્ચિંગ દેટ કલ્પ્રિટ ફોર અ લોંગ. હવે આની અંદર જે પોલીસ જે વપરાયું છે એ એન્ટાયર ડિપાર્ટમેન્ટ માટે ધી પોલીસ શબ્દનો ઉપયોગ થયો છે. ધી પોલીસ હેઝ બીન સર્ચિંગ દેટ કલ્પ્રિટ ફોર અ લોંગ, તો એ આપણે સામેવાળાને વાત કેવી કરીએ છીએ કે પોલીસ ખાલી ચંદ ચાર ઓફિસર નહીં પણ સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ એ કલ્પિટને અત્યારે શોધી રહ્યો છે. આઈ હોપ ગાઈઝ બેઝિક લર્નર્સ કે તમારો આ ડાઉટ પણ ક્લિયર થયો હશે. કમિંગ ટુ ધી અનધર એક્ઝામ્પલ, એન્ડ દેટ ઇઝ અ ટીમ. ટીમ, ધી ટીમ ઇઝ ગોઈંગ ટુ શ્રીલંકા નેક્સ્ટ મંથ. હવે આ સેન્ટેન્સની અંદર આપણે પર્ટિક્યુલરલી એક ટીમની વાત કરી છે કે ભાઈ આ એક ટીમ છે કે જે ઇઝ ગોઈંગ ટુ શ્રીલંકા નેક્સ્ટ મંથ, રાઈટ, કે આવતા મહિને આ ટીમ શ્રીલંકા જવાની છે. હવે બીજું એક્ઝામ્પલ જુઓ ગાઈઝ કે જેની અંદર આરનો ઉપયોગ કર્યો છે, ધ ટીમ આર એન્જોઈંગ ટુડે બીકોઝ યસ્ટરડે ધે ક્રિએટેડ હિસ્ટ્રી, બીકોઝ યસ્ટરડે ધે ક્રિએટેડ હિસ્ટ્રી, કે આજે જે ટીમ છે એ એન્જોય કરી રહ્યા છે. તો આની અંદર એક ટીમની વાત નહીં પણ એકથી વધુ ટીમની વાત કરી છે કે આજે એ લોકો આનંદ માણી રહ્યા છે, બીકોઝ યસ્ટરડે ધે ક્રિએટેડ એ હિસ્ટ્રી, કે ગઈકાલે એ લોકોએ ખૂબ જ સરસ સારી જીત મેળવી એના હિસાબે આજે એ લોકો એન્જોય કરી રહ્યા છે. ઓકે, તો ઇઝ અને આરનો આ રીતે આની અંદર ઉપયોગ થતો હોય છે. એબસ્ટ્રેક્ટ નાઉન, બહુ જ ઇમ્પોર્ટન્ટ આ એબસ્ટ્રેક્ટ નાઉન છે. સ્ટુડન્ટ્સને ઘણી વખત બહુ કન્ફ્યુઝન થતું હોય છે એબસ્ટ્રેક્ટ નાઉન સમજવા માટે. તો ગાઈઝ સૌથી પહેલાં આપણે તમને એબસ્ટ્રેક્ટ નાઉન સમજતા પહેલાં એક તમને વસ્તુ કહું કે આપણા બોડીના પાર્ટ્સ જે છે, 5 સેન્સીસ ઓફ અવર બોડી, કે જેમાં સૌથી પહેલું છે આઈઝ, નોઝ, ઇયર્સ, ટંગ અને સ્કિન. હવે આ પાંચેય વસ્તુ જે છે એ શું ક્રિયા કરે છે, તો કે ભાઈ આઈઝ જે છે એ જોવાનું કામ કરે છે, રાઈટ, નોઝ જે છે કે જે સ્મેલનું કામ કરે છે, જે આપણે સૂંઘી શકીએ છીએ, ઇયર્સ કે જેનાથી આપણે સાંભળી શકીએ છીએ હિયરિંગનું કામ કરે છે, આપણે સાંભળીએ છીએ, ટંગ કે જેનાથી આપણને કોઈ ટેસ્ટ આપણે મહેસૂસ કરીએ છીએ, સ્કિન કે જેના પરથી આપણને ખ્યાલ આવતો હોય છે ટચ કરવા પરથી કે ભાઈ ઠંડી કોઈ વસ્તુ છે કે ગરમ કોઈ વસ્તુ છે. તો જે કોઈ પણ વસ્તુનું આપણે મહેસૂસ કરી શકીએ છીએ પણ એની કોઈ ફિઝિકલ એક્ઝિસ્ટન્સ કોઈ વસ્તુની એવી નથી હોતી, કે જેમ કે ઓનેસ્ટી કોઈ માણસની હોય, કોઈની બ્રેવરી હોય, કોઈની ક્લેવરનેસ હોય, કાઇન્ડનેસ હોય, તો આ બધા શબ્દો કે આ બધા શબ્દોનો જે વાક્યોની અંદર પ્રયોગ થતો હોય છે તો આ બધાને એબસ્ટ્રેક્ટ નાઉન કહેવામાં આવે છે. એટલા માટે કીધું છે કે એન એબસ્ટ્રેક્ટ નાઉન ડઝન્ટ હેવ એની ફિઝિકલ એક્ઝિસ્ટન્સ. આઈ અગેન રિપીટ, એન એબસ્ટ્રેક્ટ નાઉન ડઝન્ટ હેવ એની ફિઝિકલ એક્ઝિસ્ટન્સ. દે આર ડિવાઇડેડ બેસિકલી ઇન્ટુ ધી 3 પાર્ટ્સ ફ્રોમ વિચ યુ કેન રિકોગ્નાઇઝ દેટ ધીસ ઇઝ એન એબસ્ટ્રેક્ટ નાઉન ઇન ધ સેન્ટેન્સ. ધી 3 પાર્ટ્સ આર ક્વોલિટી, એક્શન એન્ડ સ્ટેટ. હવે ક્વોલિટી, કાઇન્ડનેસ, કોઈ વ્યક્તિની કાઇન્ડનેસ આપણે વાત કરીએ એ રીતે, ડાર્કનેસ દેટ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ એ ક્વોલિટી, ઓનેસ્ટી, બ્રેવરી. સેમ રીતે એક્શનની વાત કરીએ, આપણે કોઈને હેટ કરતા હોઈએ, હેટરેડ, આ એક નફરત છે, એક ફિલિંગ છે કે જેને આપણે મહેસૂસ કરીએ છીએ પણ આપણે એને જોઈ નથી શકતા. બીજું મૂવમેન્ટ, લાફ્ટર, થેફ્ટ, રાઈટ. સ્ટેટની અંદર જુઓ, ડેથ, મૃત્યુ. આ મૃત્યુ તમે જોયું પણ તમે એને મહેસૂસ કરી શક્યા કે તમે એને કોઈને કહી શકો કે ભાઈ સામેવાળા વ્યક્તિની ડેથ થઈ ગઈ? આપણે એવું બોલીએ છીએ તો એ સામેવાળો વ્યક્તિ એટલું સમજી તો ગયો કે ભાઈ સામેવાળા વ્યક્તિની ડેથ થઈ ગઈ, પણ એણે એ વસ્તુ એ રીતે જોઈ કે એને એ સમજી? ના. તો આ જે સ્ટેટ જે છે કે ડેથ, સિકનેસ, આજે હું એમ કહું કે ભાઈ હું માંદો છું, હું આજે મારાથી લેક્ચર નહીં લેવાય, આજે થોડુંક હેક્ટિક શેડ્યુલ હતું, સિકનેસ. તો સિકનેસ એક જે છે કે જે તમને ધ્યાન આપે છે કે ના, સરની તબિયત આજે ખરાબ છે, ઇઝ સફરિંગ ફ્રોમ ફીવર ઓર સમથિંગ, કે એટલા માટે આજે લેક્ચર નથી લેવું. તો સિકનેસ ઇઝ અ સ્ટેટ એન્ડ બેસિકલી ઇટ ઇઝ એન એબસ્ટ્રેક્ટ નાઉન. એ રીતે આપણે કહીએ નાનપણ, ચાઇલ્ડહુડ, તમે ચાઇલ્ડહુડને માણ્યું છે, એમાં મોજ મસ્તી કરી છે,
પણ ચાઇલ્ડહુડ ને અત્યારે તમે જઈને અડી શકવાનો છો, એને કંઈ સમજી શકવાનો છો? ના, આ ચાઇલ્ડહુડ એ વાસ્તુ પતી ગઈ છે, ધેટ્સ વાય ઇટ ઇઝ એન એબસ્ટ્રેક્ટ નાઉન, યુથ, જુવાની. સેમ રીતે આવા ઘણા બધા વર્ડ્સ છે, પણ બેસિકલી આને એબસ્ટ્રેક્ટ નાઉન ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે. સેમ રીતે કેમેસ્ટ્રી, ગ્રામર, મેથેમેટિક્સ એક્સેટ્રા, દેર આર સો મેની વર્ડ્સ ગાઈઝ. આઈ અગેન રિપીટ કે જે ક્વોલિટી, એક્શન અને સ્ટેટ ડિફાઇન કરતા હોય આવા વર્ડ્સ, ભાવનાઓ, રાઈટ, તો એને એબસ્ટ્રેક્ટ નાઉન કહેવામાં આવે છે. એક સાદો એક્ઝામ્પલ જુઓ, રમેશ ઇઝ એ બ્રેવ બોય. રમેશ ઇઝ એ બોય, બ્રેવ, નો ડાઉટ, વી ઓલ્સો નો કે આ એક એક્ઝેક્ટિવની વાત છે, પણ બ્રેવ જે છે એ એક પર્ટિક્યુલરલી એન એબસ્ટ્રેક્ટ નાઉન છે, કારણ કે એ બતાવે એ બ્રેવ છે, એ તમે સમજ્યા, પણ તમે એને મહેસૂસ કર્યા, તમે એને અડ્યા ના. તો એવી વસ્તુઓ કે જેની કોઈ ફિઝિકલ એક્ઝિસ્ટન્સ નથી એને એબસ્ટ્રેક્ટ નાઉન કહેવામાં આવે છે. હવે જીરંડ એન્ડ ઇન્ફિનિટિવ. હવે જીરંડ અને ઇન્ફિનિટિવ એક આખો એક અલગથી જ મોટો ટોપિક છે કે જે એના વિડીયો લેક્ચરની અંદર ડિટેલ એક્ઝામ્પલ સાથે આપણે સમજીશું, પણ અત્યારે નાઉનના પ્રોસ્પેક્ટિવથી તમને સમજાવું કે જીરંડની અંદર હંમેશા વર્બનું પહેલું ફોર્મ અને પ્લસ આઈએનજી આવે, અને ઇન્ફિનિટિવની અંદર ટુ પ્લસ વર્બનું પહેલું ફોર્મ આવે. હવે સેન્ટેન્સ જુઓ, પ્લે ચેસ ઇઝ ધ પાર્ટ ઓફ માય ડેલી રૂટીન. ઇટ્સ અ કમ્પ્લીટલી અ રોંગ સેન્ટેન્સ. પ્લે ચેસ કોઈ દિવસ આવે જ નહીં. એની પહેલાં કાં તો ટુ પ્લે લગાડો, કાં તો પ્લેઇંગ ચેસ ઇઝ ધ પાર્ટ ઓફ માય ડેલી રૂટીન. તમે એક વસ્તુ વિચારો ફ્રેન્ડ્સ, ઇંગ્લિશ ગ્રામરની અંદર કે અમુક શબ્દો ગ્રામર ગ્રામરની જગ્યાએ છે, પણ તમે એનું એસેન્ટ જુઓ ને તમે એનો ઉચ્ચાર જુઓ. હવે આ પ્લે ચેસ ઇઝ ધ પાર્ટ ઓફ માય ડેલી રૂટીન, આ સેન્ટેન્સ કંઈ સૂટ થાય છે ખરું? પ્લે ચેસ ઇઝ ધ પાર્ટ ઓફ માય ડેલી રૂટીન, ઇટ ડઝન્ટ મેક એની પ્રોપર, તમને એની ફિલિંગ જ એવી તમને ના આવે. પણ એવું જો હું એમ કહું ટુ પ્લે ચેસ ઇઝ ધ પાર્ટ ઓફ માય ડેલી રૂટીન, તો ઇટ મેક્સ અ કમ્પ્લીટ સેન્સ અને એ તમને સાંભળવું પણ ગમે. ઘણી વસ્તુઓ ગ્રામરની અંદર ફ્રેન્ડ્સ એવી હોય છે કે જે ઉચ્ચાર અને બોલતી વખતે આપણે ધ્યાન રાખવાનું હોય છે અને સમજવાનું હોય છે. યુ કેન ફીલ ઇટ જસ્ટ લાઈક એન એબસ્ટ્રેક્ટ નાઉન, જે એમાં આપણે હમણાં વાત કરી. હવે જુઓ, પ્લેઇંગ ચેસ ઇઝ અ પાર્ટ ઓફ માય ડેલી રૂટીન, રાઈટ? તો આ જીરંડ અને ઇન્ફિનિટિવ કે જેની અંદર એન એક્શન નાઉન એક એક્શન તરીકે કામ કરતું હોય છે. હવે ફોર્મ આવે છે કાઉન્ટેબલ નાઉન્સ અને અનકાઉન્ટેબલ નાઉન્સ. કાઉન્ટેબલ નાઉન્સ ઓર કાઉન્ટેબલ્સ આપણે કહીએ છીએ આર ધી નેમ્સ ઓફ ધી ઓબ્જેક્ટ, પીપલ, એક્સેટ્રા દેટ વી કેન કાઉન્ટ. જે વસ્તુને આપણે ગણી શકીએ એને આપણે કાઉન્ટેબલ નાઉન કહીએ છીએ. દાખલા તરીકે પેન, પેપર, ટેબલ, ચેર, બેગ, બુક, ગર્લ, એક્સેટ્રા, તમે ઘણા એક્ઝામ્પલ લઈ શકો છો. અને જે વસ્તુને આપણે ગણી નથી શકતા એને આપણે અનકાઉન્ટેબલ નાઉન કહીએ છીએ. અનકાઉન્ટેબલ નાઉન્સ ઓર અનકાઉન્ટેબલ્સ આર ધી નેમ ઓફ ધી થિંગ્સ વિચ વી કેન નોટ કાઉન્ટ. એક્ઝામ્પલ, ઓનેસ્ટી, આપણે કંઈ ગણી શકીએ કે ભાઈ તું કેટલો ઓનેસ્ટ છું, બે ત્રણ, ના, આપણે એવું ના કહી શકીએ. મિલ્ક, શુગર, કાઇન્ડનેસ, એક્સેટ્રા, રાઈટ? તો કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ નાઉન બહુ ઇઝી કોન્સેપ્ટ છે. પણ ગાઈઝ એક વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ આમાં ધ્યાન રાખજો, કાઉન્ટેબલ નાઉન્સ હેવ પ્લુરલ ફોર્મ્સ વાઇલ અનકાઉન્ટેબલ ડુ નોટ. જો ધ્યાન રાખજો, વી સે પેન્સ બટ વી કેન નોટ સે મિલ્ક્સ. આપણે પેન્સ કહી શકીશું, પેનનું બહુ હોય આપણે પેન્સ કહી શકીશું, પણ મિલ્કનું મિલ્ક્સ ના કહી શકીએ. ઓકે, તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હાઉ મેની અને હાઉ મચમાં કાઉન્ટેબલ ને અનકાઉન્ટેબલનો કઈ રીતે ઉપયોગ થાય છે એ જોઈશું, અને નાઉનનું જેન્ડર કેસ કમ્પ્લીટલી સમજીશું, અને નાઉન આપણો કમ્પ્લીટ ટોપિક પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર ફ્રેન્ડ્સ કમ્પ્લીટ થશે. આઈ હોપ કે તમને મારા બેસ્ટ પોસિબલ એફર્ટ્સ મેં રાખ્યા છે કે તમને બહુ સરસ અને ઇઝી રીતે બેસિક લર્નર્સ તમને ખ્યાલ આવ્યો હશે નાઉનના ટોપિકની અંદર. ગાઈઝ પ્લીઝ, જો તમને લેક્ચર ગમ્યું હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમારા તરફથી કોઈ મારા માટે કોઈ સજેશન હોય, કોઈ પણ સાઇડ પર ઇમ્પ્રુવમેન્ટની કોઈ જરૂર હોય કે કંઈ હોય, તો પ્લીઝ ગાઈઝ યોર સજેશન્સ આર મોસ્ટ વેલકમ. આ બેસ્ટ મારા એફર્ટ્સ રહેશે કે હું તમને ખૂબ જ સરસ સારી રીતે આપણે ગુજરાતી ટુ ઇંગ્લિશ આપણે સમજીએ અને ઇંગ્લિશ લેંગ્વેજ ઉપર આપણી કમાન્ડ મેળવીએ. ઓકે ગાઈઝ, બેસ્ટ ઓફ લક, એન્ડ વન્સ અગેન ટ્યુન અપ. રોજે રોજ નવા નવા લેક્ચર્સ આવતા રહેશે અને તમને ખૂબ જ સરસ માહિતી મળતી રહેશે. બેસ્ટ ઓફ લક ગાઈઝ, થેન્ક યુ.